नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 बायोलॉजी विषयनी अंदर हाल आप 14.4.2 એની અંદર મુદ્દા નંબર ની અંદર અભ્યાસ કરી રહ્યા છો, તો એની અંદર એટીએસ તંત્ર દરમિયાન મુક્ત ઉર્જાનો ઉપયોગ એટીપી સિન્થેટાઇઝ સંકુલ નંબર 5 ની મદદથી એટીપી નું સંશ્લેષણ થાય છે. હવે આપણે આ છેલ્લા તબક્કાની અંદર એટીપી ના સંશ્લેષણ તરફ જઈ રહ્યા છીએ. તો અહીંયા એટીએસ તંત્ર દરમિયાન મુક્ત ઉર્જાનો ઉપયોગ દિવાલ ની અંદર છે, પરિઘીય પટલમય પ્રોટીન સંકુલ ની બનેલી છે. એટલે કે અહીંયા પરિઘીમય પરિઘ વાળા પ્રોટીન ની હાજરીથી F1 નો ભાગ બનેલો હોય છે, જ્યાં અકાર્બનિક ફોસ્ફેટ અને એડીપી માંથી એટીપી નું સંશ્લેષણ થાય છે. અહીંયા આપ જોઈ શકો છો કે એટીપી એડીપી વત્તા પી એડીનોસાઇન ડાયફોસ્ફેટ એની સાથે જ્યારે ફોસ્ફરસ સમૂહ જોડાય છે ત્યારે એક એટીપી નિર્માણ પામે છે. F0 એક અંતર્ગત કલા પ્રોટીન સંકુલ છે જે ચેનલ બનાવે છે. અહીંયા F0 નો ભાગ એ કણાભસૂત્રના પટલની અંદર આવેલો છે, ખૂંપેલો છે, અને એક સળંગ આરપાર નીકળી શકાય તેવી ચેનલ નો અર્થ અહીંયા થશે પસાર કરી શકાય તેવો વહન માર્ગ. જે ચેનલ પ્રોટીન બનાવે છે જેના દ્વારા પ્રોટોન આંતરિક પટલને પાર કરે છે. અહીંયા 2H+ આપ જોઈ શકો 2H+ આમાં વચ્ચેથી થઈને બહારની બાજુએ નીકળી શકે છે. ચેનલ દ્વારા પ્રોટોન પસાર થવાથી એટીપી ના ઉત્પાદન માટે F0 ઘટકની ઉત્સેચકીય સપાટી સાથે જોડવામાં આવે છે. અહીંયા જેમ જેમ અંદરથી બહારની તરફ પ્રોટોન પસાર થશે તેમ તેમ એટીપી નિર્માણ પામતું જશે અને સાથોસાથ F1 ઘટકની ઉત્સેચકીય સપાટીમાં ફેરફાર થશે. અહીંયા F1 ભાગે એડીપી પ્લસ પીઆઈ એ સાથે જોડાઈને એટીપી નિર્માણ તરફ આગળ વધશે. ઇલેક્ટ્રોન પ્રોટોન કેમિકલ જોડાણના ફળસ્વરૂપે 2H+ આયન આંતરપટલીય અવકાશમાંથી F0માં થઈને કણાભસૂત્રના મેટ્રિક્સ તરફ ગતિ કરે છે. અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા અંતઃપટલ ભાગ છે, સામેની બાજુ બહારની બાજુ છે, આ અંદરની બાજુએ છે. તો 2H+ એ બહારથી અંદરની તરફ આવે છે. ઇલેક્ટ્રોન પ્રોટોન કેમિકલ જોડાણના ફળસ્વરૂપે એક તરફ વધારે પ્રમાણમાં પ્રોટોન છે, બીજી તરફ ઓછા પ્રમાણમાં પ્રોટોન છે, માટે એને આપણે ઢોળાશ એવો શબ્દ કહીશું. 2H+ આયન આંતરપટલીય અવકાશમાંથી F0માં થઈને કણાભસૂત્રના મેટ્રિક્સ તરફ ગતિ કરે છે. એટલે કે 2H+ પહેલા F0 ના માર્ગેથી પછી F1 ના માર્ગેથી અંતઃપટલ ભાગ એટલે અંદરની તરફ ગતિ કરે છે, આધારક તરફ ગતિ કરે છે, જેથી એક એટીપી નું સંશ્લેષણ થાય છે. અહીંયા જે વખતે 2H+ બહારથી અંદરની તરફ આવશે તે જ વખતે એક એટીપી નું નિર્માણ થશે. એક 2H+ બહારથી અંદર આવે ત્યારે એડીપી પ્લસ પીઆઈ જોઈન્ટ થઈ અને એટીપી નિર્માણ કરશે. શ્વસન સંતુલન ચાર્ટ એક ગ્લુકોઝના ઓક્સિડેશનથી ઉત્પન્ન થતા એટીપી ની ગણતરી કરવી હવે સરળ છે. આપણે ગ્લાયકોલિસિસ ભણી ગયા, ટીસીએ સાયકલ ભણી ગયા અને ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન ભણી ગયા. તો એના દ્વારા હવે છેલ્લે આપણે એમ કહી શકીએ કે એક ગ્લુકોઝનું વિઘટન થવાથી ઓક્સિડેશન થવાથી છેલ્લે આપણને કેટલા એટીપી મળે, તો 38 એટીપી આપણને મળશે. આ ગણતરીઓ કરવા માટે કેટલીક નિશ્ચિત કલ્પનાના આધારે થાય સુવ્યવસ્થિત ક્રિયાત્મક પથ એક આમાં આપણને એક ડાયનેમિક્સ જોવા મળે છે. પહેલા ગ્લાયકોલિસિસ થાય, પછી
टीसीए चक्र થાય અને પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય છે તો ત્રણે ક્રમિક પથ છે ગ્લાયકોલિસિસમાં સંશ્લેષિત એનએડીએચ કણા સૂત્રમાં આવે છે જ્યાં તેનો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય છે ગ્લાયકોલિસિસ થવાથી જે એનએડીએચ બને છે તે એનએડીએચ કણા સૂત્રમાં પ્રવેશ પામ છે જ્યાં તેનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય એટલે કણા સૂત્રમાં આવ્યા બાદ એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થવાનું છે પરિપથ તો કોઈ मध्यवर्ती बीजो संयोजन निर्माण में भाग लेतो नथी अहींया परिपथनो कोई पण मध्यवर्ती एटले के जे मीडिएटर वच्चे बनेली वस्तु छे ते अन्य कोई संयोजन निर्माण में भाग लेतो नथी परंतु त्यार बादना क्रमिक संयोजन माटे ज भाग ले छे ग्लाइकोलिसिस में केटला बधा तबक्काओ छे टीसीए चक्र में केटला बधा तबक्काओ छे अने इलेक्ट्रॉन परिपथ में पण केटला बधा तबक्काओ छे तो एक स्टेप पछी बीजो स्टेप चालू रहे छे उत्पन्न थयेलो एक पदार्थ कोई आडावड़ा मार्गे जतो नथी पण त्यार पछीनी क्रमिक क्रिया माटे ज पोते खर्चाय छे श्वसनमां मात्र ग्लुकोजनो उपयोग थाय छे जेथी बीजा वैकल्पिक प्रक्रियको पथमां कोईपण मध्यवर्ती तबक्कामां प्रवेश करता नथी आपणे अहीं ग्लुकोजनो वपराश करीए छीए शरूआतथी ज आपणे ग्लुकोजनो प्रवेश करावेलो छे पहेला ग्लाइकोलिसिसमां पछी एनो पायरुविक एसिड मळे छे पायरुविक एसिडने टीसीए चक्रमां नाख्यो अने बन्नेनी अंदर एफएडीए2 ने एनएडीए2 जे मळे छे तेने आपणे ऑक्सिडेटिव फोस्फोरिलेशनमां उपयोग कर्यो तो आ क्रिया करवाथी जे आपणे संयोजनो प्राप्त थाय छे छेल्ले ते एटीपी निर्माण तरफ वपराय छे हवे जे आपणे एम वात करी के पहेला ग्लाइकोलिसिस थाय पछी टीसी चक्र थाय पछी ऑक्सिडेटिव फोस्फोरिलेशन थाय तो ए एक पछी एक क्रियाओ थती नथी खरेखर वास्तविकपणे बधी क्रिया एक साथे चालू होय ग्लुकोज पण ग्लाइकोलिसिस में जातो होय टीसीए चक्र पण चालतुं होय અને ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન પણ ચાલતું એટલે કે શરીરના આપણા શરીરમાં જયા પછી પથમાં એક જ સેકન્ડે ઘણી બધી ક્રિયાઓ પણ ચાલુ હોય બરાબર એવું નથી કે પહેલી બે મિનિટ આ કામ થાય પછી બે મિનિટ આમ કામ થાય પછી પાછળની બે મિનિટ આમ કામ થાય પહેલા તબક્કા માટે આટલો સમય બીજા તબક્કા માટે આટલો સમય એવું નથી પણ એક સાથે ઘણા બધા પ્રોસેસ થતી હોય ગ્લાયકોલિસિસ પણ થતું હોય અને એના જે પાયરુવિક એસિડ મળી ગયા એ ટીસીએ ચક્રમાં પણ વપરાતા હોય ग्लाइकोलिसिस અને ટીસીએ ચક્રમાંથી જે એનએડી2 એફએડી2 મળે છે એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં પણ વપરાતા હોય એટલે ત્રણેય ક્રિયાઓ આમ જો તો બધી ક્રિયાઓ એ 24 કલાક આપણા શરીરમાં ચાલુ હોય છે બધા પરિપથ એક સાથે કાર્ય કરતા હોય છે વાસ્તવિકતા એમ કહે છે કે બધા પરિપથો એટલે કે ગ્લાઇકોલિસિસ ટીસીએ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એક સાથે કામ કરતા હોય પરિપથમાં પ્રક્રિયક આવશ્યકતા અનુસાર બહાર અને અંદર આવ જાહેર કરી શકે છે જે જરૂરી ઘટક છે તે બહારથી અંદર કે અંદરથી બહાર જરૂરિયાત પ્રમાણે જઈ શકે આવશ્યકતા અનુસાર એટીપી નો ઉપયોગ થઈ શકે છે ઉત્સેચક ક્રિયાઓનો દર ઘણી રીતે નિયંત્રિત થાય છે છતાં પણ આ ક્રિયા કરવી ઉપયોગી છે ઉત્સેચક ક્રિયાઓનો દર ઘણી વખત રીતે નિયંત્રિત થાય છે એટલે કે ઉત્સેચકોની મદદથી ક્રિયાઓને રેગ્યુલેશન કરી શકાય નિયંત્રિત કરી શકાય વધઘટ કરી શકાય કારણ કે સજીવ તંત્રમાં ઊર્જાના નિષ્કર્ષણ અને તેના સંગ્રહણ તેમની કાર્યદક્ષતા આવકાર્ય છે એટલે કે જરૂરિયાત પ્રમાણે ઊર્જા બનવી જોઈએ ઊર્જા વપરાવી જોઈએ તો જેમ શરીરમાં ઊર્જાની આવશ્યકતા હશે તેમ તેમ એના માટે જરૂરી કાચા દ્રવ્યો શરીરમાં વપરાશે શરીરનો ગ્લુકોઝ વપરાશે અને એટીપી નિર્માણ થશે અને જ્યારે જ્યારે શરીરની આવશ્યકતા નહીં હોય ત્યારે વધારાનો ગ્લુકોઝ વપરાશે નહીં અને જરૂરી વધારાની એટીપી બનશે નહીં જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી ખાસ યાદ રાખજો 38 એટીપી 38 એટીપી અણુઓની વાસ્તવિક પ્રાપ્તિ થાય છે એટલે આપણને 38 અણુઓ પ્રાપ્ત થાય છે આથોળ અને જારક શ્વસનની તુલના હવે બંનેની તુલના કરીશું આથોળમાં ગ્લુકોઝનું આંશિક વિઘટન થાય છે જારક શ્વસનમાં પૂર્ણ વિઘટન થાય છે બંનેનો તફાવત એમ કે છે આથોળ એટલે કે આપણે લેક્ટિક એસિડ આથોળ અને આલ્કોહોલિક આથોળ બંને જોયું તો આથોળની અંદર ગ્લુકોઝનું થોડું એવું વિઘટન થાય આંશિક વિઘટન થાય જ્યારે જારક શ્વસનની અંદર એનું પૂર્ણ વિઘટન થાય અને CO2 તેમજ પાણી નિર્માણ પામે છે આપણે તબક્કા જોયા ત્રણે ત્રણ એ દરમિયાન CO2 પણ બને છે અને પાણી પણ નિર્માણ થાય છે આથોળમાં ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડના નિર્માણ દરમિયાન એટીપીના બે વાસ્તવિક અણુની પ્રાપ્તિ થાય જ્યારે જારક શ્વસનમાં ખૂબ વધારે એટીપી એટલે 38 એટીપીની પ્રાપ્તિ થાય છે આથોળમાં ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડના નિર્માણ દરમિયાન એ માત્ર એટીપીના બે વાસ્તવિક અણુ આપણને છેલ્લે મળતા હતા પરંતુ જારક શ્વસનની અંદર ખૂબ વધારે માત્રામાં એટલે કે 38 એટીપીની સંખ્યામાં આપણને
એટીપી પ્રાપ્ત થાય છે. આથવણમાં એનએડીએચ નું એડી પ્લસ માં ઓક્સિડેશન મંદ પ્રક્રિયા થાય છે, જ્યારે જરા શોષણમાં આ પ્રક્રિયા તીવ્ર ગતિથી એટલે ખૂબ ઝડપથી થાય છે. આથવણની એનએડીએચ માંથી જે એનએડી પ્લસ બનવાની ઓક્સિડેશન ની ક્રિયા છે તે ખૂબ સ્લો છે, ધીમી છે. એની સાપેક્ષે જરા શોષણની અંદર આ ક્રિયા ખૂબ ઝડપી છે. તો આ તફાવત આપણે જોયો અજરક શોષણ અને જરા શોષણનો. વિદ્યાર્થી મિત્રો, આપને એમ થશે કે 38 એટીપી કેવી રીતે પ્રાપ્ત થયા, એની ગણતરી કેમ કરી શકાય? તો આપણે એમ ગ્લાયકોલિસિસમાં એમ વાત કરી હતી કે 4 એટીપી ગ્લાયકોલિસિસ દરમિયાન બને છે અને 2 એટીપી એમાં ખર્ચાય છે. તો આ એક ક્રિયા ધ્યાને લેવી પડે. ત્યારબાદ આપણે ટીસીએ ચક્ર દરમિયાન એમ કીધું કે 1 એટીપી નું નિર્માણ થાય, 1 પાયરુવિક એસિડ વાપરીએ તો આલ્ફા કીટોગ્લુટરિક એસિડમાંથી જ્યારે સક્સિનિક એસિડ બને છે એ તબક્કા દરમિયાન 1 એટીપી નું નિર્માણ થાય છે. અને થર્ડ કે જ્યારે આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરેશન કરીએ ત્યારે અગાઉના બંને તબક્કા દરમિયાન નિર્માણ થયેલા એનએડીએટુ અને એફએડીએટુ એને આપણે વાપરીએ છીએ અને એટીપી મુક્ત કરીએ છીએ. એટલે ત્યારે આપણે ખાસ યાદ રાખીએ કે ઓક્સિડેટિવ ફોસ્ફોરેશન 1 એનએડીએટુ વાપરીએ તો 3 એટીપી પ્રાપ્ત થાય અને 1 એફએડીએટુ વાપરીએ તો 2 એટીપી પ્રાપ્ત થાય. એટલે આમ ટોટલ જે ગ્લુકોઝ આપણે ચક્રમાં પ્રવેશ કરાવીએ તો 2 પાયરુવિક એસિડ મળે, સાથે સાથે ટોટલ આપણને 38 એટીપી પ્રાપ્ત થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જ્યારે જ્યારે અહીંયા કણાભ સૂત્રની અંદર જ્યારે દાખલ થવાનું થાય, કણાભ સૂત્રમાં જ્યારે દાખલ થવાનું થાય ત્યારે કણાભ સૂત્રમાં પ્રક્રિયા માટે પ્રવેશ કરતા સમયે 1 એટીપી નો ખર્ચો થાય છે. ગ્લાયકોલિસિસ ની નિપજ તરીકે પાયરુવિક એસિડ છાપની યાદ છે, તો એ પાયરુવિક એસિડ ને એમાંથી એસિટાઇલ કો એન ત્યારબાદ આપણે ટીસી ચક્રમાં પ્રવેશ કરવાનો છે. તો એ જ્યારે એ ઘટના ગ્લાયકોલિસિસ પૂરી થાય અને ટીસી ચક્ર ચાલુ થાય તે દરમિયાન એના પ્રક્રિયકોને કણાભ સૂત્રમાં પ્રવેશ કરાવવા માટે 1 એટીપી નો ખર્ચો થાય છે, જે આપ અગાઉના સિલેબસમાં અથવા તો કોઈ રેફરન્સ બુકની અંદર પણ એનો અભ્યાસ કરી શકો છો. હવે આપણે શ્વસન સંતુલન ચાર્ટ નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. આપણે આ ચેપ્ટરની અંદર અંતિમ તબક્કામાં છીએ, એકાદ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર હવે પૂર્ણ કરીશું. ધન્યવાદ.